नमस्कार विद्यार्थी मित्रों, आज आप पाठ पहलो जो चित्र पाठ है एमनु शीर्षक है रेलवे स्टेशन। रेलवे स्टेशन विषे आप थोड़ी माहिती आ पाठ द्वारा मेळवानी छे। विद्यार्थी मित्रों, तमे ज्यारे एक गाम थी बीजे गाम जाओ छो त्यारे तमे ट्रेन में मुसाफरी करता हशो अने ट्रेन में मुसाफरी करी पण हशे। ट्रेन में मुसाफरी करवा माटे तमारे सौ प्रथम रेलवे स्टेशन जवू पड़े छे। अही आपने रेलवे स्टेशन नू चित्र आपवामां आव्यु छे। विद्यार्थी मित्रों, आपणे ज्यारे एक स्थळ परथी बीजा स्थळे जईए छीए के एक गामथी बीजा गाम के एक शहेरथी बीजा शहेरे जईए त्यारे रेलवे द्वारा जईए छीए। तो सौ प्रथम आपणे रेलवे स्टेशन जईए त्यारे आपणे टिकिट बुक करावी पड़े छे। टिकिट बारी पर टिकिट बुक करावती वखते क्यांथी क्यां गामनी टिकिट छे, क्या समय की ट्रेन है, केटला वगे उपड़े, केटला वगे आवशे, आवी बधी माहिती से आपने टिकिट द्वारा पण मळे छे। अहीं आपणे चित्रपाठ छे एमां जोई शकीए छीए के अहीं एक बुक स्टॉल आपवामां आव्यो छे जेमनुं अहीं नाम छे प्रभात बुक स्टोर। प्रभात बुक स्टोर छे ત્યાં એક ગ્રાહક પણ છે જે આપણને અહીં દેખાઈ રહ્યો છે। ટી સ્ટોલ પણ દેખાય છે કે ચાનો સ્ટોલ જ્યાં લખ્યું છે ટી સ્ટોલ અને તે ચા વાળો ચા બનાવી રહ્યો છે। આપણને પેસેન્જર પણ દેખાઈ રહ્યા છે એટલે કે મુસાફરો પણ દેખાઈ રહ્યા છે। આ મુસાફરો છે, આ છે એ બધા મુસાફરો છે। ફેરૈયા પણ આપણને એક દેખાઈ રહ્યો છે કે જે કંઈક વસ્તુ લઈ અને વેચવા જઈ રહ્યો છે। સાથે સાથે આપણને બે કુલી પણ દેખાઈ રહ્યા છે, આ છે કુલી, જે બે કુલી સામાન લઈ અને જઈ રહ્યા છે। એક રેકડીવાળો પણ દેખાય છે, આ રેકડીવાળો છે, એ પણ આપણને રેકડીવાળો પણ દેખાય છે। ચિત્રમાં આપણને ફળ વેચવા વાળો ફેરૈયો, રેકડીવાળો, બે કુલી, બુક સ્ટોલ પ્રભાત બુક સ્ટોલ અને ટી સ્ટોલ પણ દેખાઈ રહ્યા છે। ચિત્રમાં આપણને ટિકિટ ચેક કરનાર ટીસી એક પેસેન્જર સાથે એક મહિલા સાથે વાત કરી રહ્યો છે, એ પણ આપણને નજરે પડે છે। એક ટ્રેન ઊભી છે અને ટ્રેનની પેલી પાસે પેલી બાજુ એક બાકડો છે, બાકડા પાસે એક ડસ્ટબિન પણ આપણને દેખાઈ રહ્યું છે। વિદ્યાર્થી મિત્રો, આપણને અહીં એક ઘડી પણ દેખાય છે, ઘડિયાળ પણ દેખાય છે જેની અંદર સમય પણ બતાવવામાં આવ્યો છે। તો વિદ્યાર્થી મિત્રો, ઘડિયાળમાં કેટલો સમય દર્શાવવામાં આવ્યો છે? 4:40નો સમય દર્શાવવામાં આવ્યો છે, બતાવવામાં આવ્યો છે। વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે જ્યારે તમે રેલવે સ્ટેશન પર જતા હોય છો ત્યારે અનેક અનેક વિભાગો અને બારીઓ હોય છે। રેલવે સ્ટેશન પર જે વિભાગો અને બારીઓ હોય છે એ વિભાગોમાં પ્રતીક્ષા ખંડ હોય છે કે જ્યાં બસ કે સોરી જ્યાં ટ્રેન છે એ મોડી આવે તો આપણે તેમની રાહ જોઈ શકીએ છીએ। મહિલા ખંડ પણ હોય છે કે જ્યારે એકલી મહિલાઓ હોય, એમની સાથે કોઈ પુરુષ માણસ નહીં હોય, કોઈ જેન્ટ્સ નહીં હોય, ત્યારે મહિલા છે એ એકલી ત્યાં બેસે છે।
વિશ્રામ ખંડ પણ હોય છે, આરામ કરવા માટે વર્કશોપ પણ હોય છે, કે જે રિપેરિંગ વિભાગ કહેવામાં આવે છે, કે જે રેલવેનું કંઈ પણ રિપેરિંગ કામ હોય તો ત્યાં થાય છે, પાર્સલ વિભાગ પણ હોય છે, રિઝર્વેશન વિભાગ હોય છે, વોટર રૂમ હોય છે, લોકર રૂમ હોય છે અને પોલીસ રૂમ પણ હોય છે. વિદ્યાર્થી મિત્રો, રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન ઉપર બારીઓ પણ હોય છે. પૂછપરછની બારી, કે આપણે કોઈ પણ ટ્રેન કે બસનું જ્યારે પૂછપરછ કરવાની હોય કે ક્યારે આવશે, ક્યારે ઉપડશે, ક્યાં સમયે જશે, એમની બારી પણ હોય છે, કે આપણે પૂછપરછ બારી દ્વારા એમને પૂછપરછ કરી શકીએ છીએ, જ્યાં ઉપર લખ્યું હોય છે પૂછપરછ બારી અથવા તો ઇન્ક્વાયરી વિન્ડો. પછી ટિકિટ બારી, કે ટિકિટ બારી દ્વારા આપણે ટિકિટ મેળવી શકીએ છીએ. બુકિંગ બારી, બુકિંગ બારી પણ હોય છે, કે જે બુકિંગ બારી પર લખેલું હોય છે તો આપણે ત્યાંથી ટિકિટ બુક કરાવી શકીએ છીએ. અને કેન્સલેશન બારી પણ હોય છે, કે આપણે કોઈ પણ આપણી યાત્રા છે, મુસાફરી છે, એ નહીં જવાનું હોય કે રદ કરવાની હોય તો ત્યાં આપણે કેન્સલ, આપણી ટિકિટ કેન્સલ કરાવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણીવાર જોઈએ છીએ, તમારું આપણું ધ્યાન હોય કે ન હોય, પરંતુ બસ કે રેલવે સ્ટેશન ઉપર સૂચનાઓ પણ લખેલી હોય છે. સૂચનાઓ તમે વાંચી પણ હશે, કે ખિસ્સા કાતરુંથી સાવધાન, કચરો કચરા પેટીમાં નાખવો, ધૂમ્રપાન કરવાની મનાઈ છે, અજાણી પડેલી વસ્તુઓ પર વસ્તુઓને અડકવો નહીં, અથવા તો અજાણી પડેલી વસ્તુ જુઓ તો સ્ટેશનના અધિકારીને જાણ કરો, લાઈનમાં ઊભા રહો, ધક્કા મૂકી કરશો નહીં, આવી બધી સૂચનાઓ પણ હોય છે. આપણે જ્યારે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર જતા હોઈએ છીએ ત્યારે આપણને લાઉડ સ્પીકરમાંથી અવાજ અથવા તો સૂચનાઓ સાંભળવા મળે છે. તે સૂચનાઓ કઈ રીતની હોય છે એ પણ તમે સાંભળી હશે, કે ટ્રેન કે બસ ક્યારે આવશે, ક્યાં પ્લેટફોર્મ પર આવશે અને ક્યારે ઉપડશે, અથવા કોઈ ટ્રેન કે બસ કોઈ સંજોગોવશાત મોડી પડવાની હોય તો તે અંગેની સૂચનાઓ પણ આપે છે, કે આ ટ્રેન છે આટલા સમય લેટ છે, આટલા સમય પછી આવશે કે આટલા સમય પછી એ ઉપડશે, કોઈ ટેકનિકલ ખામીને લીધે અથવા ટ્રેન છે એ મોડી ઉપડવાની હોય તો પણ કહેવામાં આવે છે. કોઈ બાળક ખોવાયું હોય તો તે અંગેની સૂચના પણ આવે, જાહેર કરવામાં આવે છે. ખિસ્સા કાતરુંથી સાવધાન રહેવા અંગેની સૂચના પણ આપવામાં આવે છે. અજાણી વસ્તુ કે અજાણ્યો પદાર્થ જુઓ તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અંગેની સૂચનાઓ પણ બોલવામાં આવે છે. આવી બધી સૂચનાઓ આપણે સાંભળતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, પાઠ તો આપણે સમજી લીધો, હવે આપણે સાધ્ય તરફ આગળ વધીએ. અભ્યાસમાં લખ્યું છે કે ચિત્રમાં તમને કોણ કોણ નજરે પડે છે. આપણને આ જે ચિત્ર છે એ આપણે જોયું, તો ચિત્રોમાં આપણને કોણ કોણ નજરે પડે છે, તો ચિત્રમાં આપણને મુસાફરો દેખાય છે, ચાવાળો દેખાય છે, ફેરીઓ દેખાય, બે કુલી દેખાય છે, રેકડીવાળો એક દેખાય છે, પુસ્તક વેચનાર એક સ્ટોલ છે એ પુસ્તક વેચનારો દેખાય છે, ગ્રાહક તેમજ ટિકિટ ચેકર પણ નજરે પડે છે. ક્યાં ક્યાં સ્ટોલ નજરે પડે છે, તો પ્રભાત બુક સ્ટોલ અને ટી સ્ટોલ આપણને નજરે પડે છે. ત્રીજો પ્રશ્ન છે કે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે, તો ઘડિયાળમાં 4:40 થઈ છે. ક્યાં ક્યાં ફેરિયાઓ નજરે પડે છે, આપણને ફેરિયા છે કેટલા નજરે પડે છે, તો વિદ્યાર્થી મિત્રો આપણને આ ચિત્રમાં માત્ર એક જ ફેરિયાવાળો અહીં દેખાય છે, કે આપણને ફળ વેચનારો એક ફેરિયો નજરે પડે છે, બીજો કોઈ ફેરિયો દેખાતો નથી. સ્વાધ્યાય, કે તમે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર ગયા જ હશો, તમારા અનુભવને આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. ક્યાં ક્યાં સ્ટોલ જોવા મળે છે, આપણે જ્યારે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશને જઈએ છીએ અથવા તો ગયા હોઈએ ત્યારે આપણે ક્યાં ક્યાં સ્ટોલ જોયા હશે, ખાસ કરીને બુક સ્ટોલ હોય છે, ફ્રૂટનો સ્ટોલ હોય છે,
ચાનો સ્ટોલ હોય છે, ફરસાણ અથવા મીઠાઈનો સ્ટોલ હોય છે, ઠંડા પીણાનો સ્ટોલ હોય છે. આવા બધા સ્ટોલ છે આપણને રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર જોવા મળે છે. બીજો સવાલ છે, કઈ કઈ સૂચનાઓ લખેલી હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું કે કઈ કઈ સૂચનાઓ લખેલી હોય છે. ખિસ્સા કાતરુંથી સાવધાન, કચરો કચરાપેટીમાં નાખો, ધૂમ્રપાન કરવાની મનાઈ છે વગેરે સૂચનાઓ લખી હોય છે. ક્યાં ક્યાં વિભાગો અને બારીઓ હોય છે? પ્રતીક્ષા ખંડ, મહિલા ખંડ, વિશ્રામ ખંડ, વર્કશોપ, પાર્સલ વિભાગ, રિઝર્વેશન વિભાગ, આવા બધા વિભાગો હોય. અને બારી છે તો પૂછપરછ બારી, ટિકિટ બારી, બુકિંગ બારી અને કેન્સલેશન બારીઓ હોય છે. ક્યાં ક્યાં ફેરિયાઓ જોવા મળે છે? આપણને જ્યારે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર જઈએ છીએ ત્યારે આપણને ફેરિયાઓ ક્યાં ક્યાં જોવા મળે છે? તો ચા કોફી વેચનાર ફેરિયા, ફ્રૂટ વેચનાર હોય, ક્યારેક ક્યારેક રમકડા વેચનાર ફેરિયાઓ જોવા મળે છે. પાણીના પાઉચ કે પાણીની બોટલો વેચનાર ફેરિયા પણ આપણને નજરે ચડે છે. લાઉડ સ્પીકર દ્વારા કઈ કઈ સૂચનાઓ અપાતી હોય છે? તો લાઉડ સ્પીકર દ્વારા ટ્રેન કે બસ જે મોડી આવવાની હોય, અથવા તો મેં જે પહેલાં તમને કહ્યું એમ કે કોઈ બાળક ખોવાયું છે તો તે અંગેની સૂચનાઓ વગેરે આપવામાં આવે છે. જાહેર સ્થળોની સ્વચ્છતા રાખવા તમે શું કરશો? કે વિદ્યાર્થી મિત્રો, તમે જાહેર સ્થળો હોય એમની સ્વચ્છતા રાખવા માટે તમે શું શું કરી શકશો એ તમારે તમારા શબ્દોમાં વર્ણવવાનું રહેશે. પ્રશ્ન બીજો, નીચેના જાહેર સ્થળો પર જોવા મળતી સૂચનાઓની નોંધ કરો. શાળામાં તમને કઈ કઈ સૂચનાઓ જોવા મળે છે? શાળાનો સમય છે કે આચાર્ય અથવા તો વાલીઓને આચાર્યને મળવાનો સમય, વાલીઓને શિક્ષકોને મળવાનો સમય, પ્રાર્થના સમયે શાંતિ જાળવવી, પાણીનો બગાડ નહીં કરવો, પીવા માટે ગ્લાસનો ઉપયોગ કરવો, વર્ગમાં લાઇનસર જવું, ધક્કા મૂકી નહીં કરવી, બૂટ ચપ્પલ છે વ્યવસ્થિત મૂકવા, અથવા તો શાળામાં જે કાંઈ ફર્નિચર છે કે બાગ બગીચા છે એમને નુકસાન કરવું નહીં. આવું બધું જોવા મળે છે, સૂચનાઓ જોવા મળે છે. હવે કહે છે કે દૂધ મંડળી, કે દૂધ મંડળી તમે ગયા હોય તો ત્યાં તમને કઈ કઈ સૂચનાઓ જોવા મળે છે? તો દૂધ મંડળી છે એમાં એ રીતની સૂચના હોય કે કોઈ પણ ગ્રાહક આવતું હોય તો એમણે પોતાનું જે વાસણ છે એ વાસણ સ્વચ્છ રાખેલું હોવું જોઈએ અને ઢાંકીને લાવવું જોઈએ. કે જો ઢાંકીને વાસણ નહીં લાવેલું હોય તો વાસણમાં એ લોકો જ્યારે આવતા હોય ત્યારે એમાં ઘણા બધા જીવજંતુ પડે છે અને દૂધ બગડવાની શક્યતા રહે છે. વાસણ ઘસેલું કે સ્વચ્છ નહીં હોય તો દૂધ પણ બગડી જાય છે, જેને લીધે એમના મંડળીનું બધું દૂધ છે બગડવાની સંભાવના રહે છે. તેમજ સવારે અને સાંજે જે સમય નક્કી કરેલો હોય ત્યારે જ મંડળીમાં દૂધ ભરવામાં આવે છે. પછી કહે, પછી એવું પણ લખેલું જોવા મળે છે કે દૂધ ભરાવતી વખતે નોંધણી કાર્ડ સાથે રાખવું અને એમાં નોંધ કરાવવી, લાઇનમાં ઊભા રહેવું અને એક પછી એક કે દૂધ ભરાવવું. પછી એમના હિસાબની પણ વિગતો લખેલી હોય છે કે ક્યારે અને કઈ તારીખે કેટલા વાગે હિસાબ થવાનો છે વગેરે. ત્રીજું છે આરોગ્ય, એટલે કે દવાખાનું. તમે બધા દવાખાને તો ગયા જ હશો કે ત્યાં છે કઈ કઈ સૂચનાઓ લખેલી હોય છે? વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો આપણે દવાખાને બધા જઈએ છીએ અને સૂચના વાંચીએ છીએ. સૌપ્રથમ અને મહત્ત્વની સૂચના તો એ છે કે શાંતિ જાળવો. પછી તો કે નિયમિત બાળકોને રસી મૂકાવો, દૂધ સંપૂર્ણ આહાર છે, પાણી ગાળીને પીવો, પાણી ઉકાળીને પીવો, ડૉક્ટરથી તમારા દર્દ અંગે કશું છુપાવશો નહીં, આવી બધી સૂચનાઓ લખી હોય છે. ગ્રામ પંચાયત, કે ગ્રામ પંચાયત છે ત્યાં તમે ગયેલા હોય તો કઈ સૂચનાઓ લખેલી હોય છે? ગ્રામ પંચાયતે કોઈ પણ વ્યક્તિનો જન્મ કે મરણ જ્યારે થતું હોય ત્યારે એમની નોંધણી કરાવવાની હોય છે, એમનું પ્રમાણપત્ર મેળવવાનું પણ હોય છે. કોઈનો જન્મ થાય તો એમનું બર્થ સર્ટિફિકેટ મેળવવાનું હોય છે અને કોઈનું મૃત્યુ થાય તો એમના મૃત્યુનું પ્રમાણપત્ર પણ મેળવવાનું હોય છે. આ પ્રમાણપત્ર છે 21 દિવસમાં મેળવી લેવાનું હોય છે. ઘર વેરો કે પાણી વેરો, જમીન વેરો વગેરે નિયમિત ભરો,
अथवा तो नहीं भरना ने केटलो दंड थशे एवी सूचनाओ पण लखेली होय छे। दरेक परिवार दर वर्षे एक वृक्ष उछेरी अने तेमनुं जतन करे, पोताना गामनी स्वच्छता राखे, ग्राम सभामां हाजरी आपवी अने ग्रामना विकासमां रस लेवो, गामनी मिलकत पोतानी मिलकत गणी अने तेमनुं जतन करो वगैरे सूचनाओ लखी होय छे। बस स्टेशन, आपणे रेलवे स्टेशन पर जे सूचनाओ लखेली होय छे एवी सूचनाओ बस स्टेशन पर लखेली होय छे। उदाहरण मुजब शब्द बनाओ, रेलवे तो रेलवे स्टेशन, बस तो बस स्टेशन, जहाज हवे कहे छे तो के जहाज, जहाज के बस छे, रेलवे छे आपणे रेलवे स्टेशन पर जोवा मळे छे, बस छे ई बस स्टेशन पर जोवा मळे छे, जहाज आपणने कई जग्याए जोवा मळे तो विद्यार्थी मित्रों जहाज आपणने दरिया किनारे एटले के बंदर ज्यां होय त्यां आपणने जोवा मळे छे। विमान, विमान विमान आपणने विमान मथक अथवा तो एरपोर्ट पर जोवा मळे छे। रिक्षा आपणने क्यां जोवा मळे तो रिक्षा आपणने रिक्षा स्टेन्ड पर जोवा मळे छे। अने हेलिकॉप्टर तो के हेलीपेड पर आपणने हेलिकॉप्टर जोवा मळे छे। प्रश्न चौथो छे, स्वच्छता, धूम्रपान निषेध के सारा वर्तनने लगता सूत्रो लखो के बनावो। विद्यार्थी मित्रों आ पण तमारे जाते बनावानुं छे। विद्यार्थीओ तमारे स्वाध्याय एक छे ए तमारी पोतानी नोटमां लखवानो रहेशे। स्वाध्याय एकना प्रश्नोना उत्तर तो कराई दीधा छे, हवे तमारे जाते एमने लखवानो छे।